સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણાએ તેમના જન્મદિવસના અવસર પર કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્રક ભરી દાવેદારી નોંધાવી. સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણા તેમના જન્મદિવસના અવસર પર અનેક નવી શરૂઆત સાથે આજે ઉમેદવારી પત્રક ભરવા સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી ઋત્વિકભાઈ મકવાણા સહિત કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ સહિત વિશાળ જનમેદની ઉમટી પડી હતી, જેમાં આ રોડ શોમાં જનમેદની જોઈને ઋત્વિક મકવાણા ભાવુક થયા. લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, તેના પ્રચાર પ્રસાર પૂરા જોશમાં ચાલી રહ્યા છે. ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જોકે આ પહેલા સુરેન્દ્રનગરમાં તેમનો રોડ શો યોજાયો. સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડથી લઈ કલેક્ટર કચેરી સુધી આ રોડ શો યોજાયો, જેમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા, કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી તેમજ પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત અન્ય નેતા ઉપરાંત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને લોકો જોડાયા હતા. ઇન્ડિયા ગઠબંધન હોય, આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આ રોડ શોમાં જોડાયા. આ રોડ શોમાં જનમેદની જોઈ ઋત્વિક મકવાણા ભાવુક થઈ ગયા હતા. સુરેન્દ્રનગર લોકસભા ઉમેદવાર ઋત્વિક મકવાણાએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી અને તેમના જ ડમી ઉમેદવાર તરીકે નૌશાદભાઈ સોલંકીએ પણ ફોર્મ ભર્યું, જ્યારે બહોળી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ફોર્મ ભરવા દરમિયાન કલેક્ટર કચેરી બહાર હાજર રહ્યા હતા, જેમાં કોંગ્રેસના સોમનાથ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, કોંગ્રેસ પ્રવક્તા મનીષભાઈ દોશી સહિત નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા. તેમજ ઇન્ડિયા ગઠબંધનના પગલે આમ આદમી પાર્ટી પ્રદેશ નેતા રાજુભાઈ કરપડા સહિત આગેવાનો ફોર્મ ભરતા સમય સાથે રહ્યા. બ્યુરો રિપોર્ટ, મહેશભાઈ ઉતરિયા, સુરેન્દ્રનગર. આજે ઇન્ડિયા ગઠબંધન, કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના વિશાળ કાર્યકરો સાથે સુરેન્દ્રનગર લોકસભાનું નોમિનેશન કર્યું છે. જે પદ્ધતિએ વિશાળ જનસમર્થન મળ્યું છે એ જોતા આ વખતની લોકસભાની સીટ સુરેન્દ્રનગરમાં ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ જીતશે એવો આશાવાદ વ્યક્ત કરીએ છીએ. પણ સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો, આમ આદમી પાર્ટીના કાર્યકરો, ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરો અને સૌનાથી પણ વિશેષ સૌ મતદારોને સાથે રાખી અને આજે ફોર્મ ભરવા માટે આવ્યા છીએ અને લોકોનું જે જન સમર્થન મળ્યું છે એના ઉપરથી એવું લાગે છે કે ચોક્કસપણે અમે વિજયી થઈશું. આજે સત્ય સમાજની હાલ વાત ચાલી રહી છે, ત્યાં કેટલો લાભ મળશે કોંગ્રેસને? ક્ષત્રિય સમાજની જે વાત ચાલી રહી છે એ એક તરફ દેખાડી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અત્યારે અહંકારના ઊંચા આસમાન ઉપર ઉડી રહી છે. સમાજ કોઈ પણ હોય, પાર્ટી કોઈ પણ હોય, કોઈ પણ નેતા હોય તો એણે એક મર્યાદાની અંદર રહી અને વાત કરવી જોઈએ. કદાચ કોઈ આગેવાને પોતાની મર્યાદા છોડી છે તો પક્ષના મોવડી મંડળે પણ એના ઉપર ગંભીરતાથી વિચારવું જોઈએ. જે પદ્ધતિથી ભારતીય જનતા પાર્ટીના નેતાએ અહંકારી નિવેદન આપ્યું, ત્યાર પછી માફી માંગતી વખતે પણ એવું કહ્યું કે પાર્ટીને નુકસાન થાય છે એટલા માટે માફી માંગું છું, નહીતર માફી માંગવાનો કોઈ સવાલ હોય એવું એમના ચહેરા ઉપરથી લાગતું નહોતું. એટલે આ પ્રકારનું જે વર્તન છે અને આટલા દિવસો પછી પણ ભારતીય જનતા પાર્ટીએ એના સમર્થનમાં અથવા એના અહંકારમાં જે પદ્ધતિથી ક્ષત્રિય સમાજને આટલા દિવસ સુધી અનિર્ણાયક રાખ્યો છે તો એનો જવાબ ક્ષત્રિય સમાજ એના સંગઠનના આગેવાનો સાથે બેસીને વિચારશે શું કરવું, એ લોકો નિર્ણય કરી શકે એ બાબતે, એ લોકો શું કરશે એ બાબતે હું તો કહી શકું એમ. કોંગ્રેસને ફાયદો થશે અને ચોક્કસપણે એ લોકોનો નિર્ણય કમિટી શું કરે છે એના આધારે ખબર પડશે. હાર્દિકભાઈ ફોર્મ ભરવા શું બાબતે? આજે ઇન્ડિયા ગઠબંધન, કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના વિશાળ કાર્યકરો સાથે સુરેન્દ્રનગર લોકસભાનું નોમિનેશન કર્યું છે. જે પદ્ધતિએ વિશાળ જનસમર્થન મળ્યું છે એ જોતા આ વખતની લોકસભાની સીટ સુરેન્દ્રનગરમાં ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ જીતશે એવો આશાવાદ વ્યક્ત કર્યો છે.